महाराज तमारे त्रण त्रण दीकरी से अमने खबर से पण दीकरी तो एक पंखी नो माळो केवाय पाखू आवे अने उड़ी जाए जो तमारे बाडो बबड़ो के लूलो लंगड़ो एक पण कुवर होय तो महाराज तमारा गया पछी यार गादीए बेसे आ तमारु रजवाड़ू सलवे अने जो तमारा गया पछी पाछळथी जो कोई पुत्र ना होय तो एक दिवस तमारा राज ने मणमण ना ताळा देवाय अने आज तमारी रयत आज भूखे मरे महाराज माटे एक वार विचार करो। हाँ खेडूत भाईओ आज तमारू केवू मने सत्य लागे से वीरा माटे जो आज तमारे अवड़ा सुकन क्या होय ने तो काले सवारे सूरज उगता नी साथे सवड़ा सुकन जोई अने तमे वावणी वाववा जजो अने मारा राज मां आवी तमारू इनाम पण लई जाजो। भले महाराज सुकन लेवा हाल्या खेडूत भाई सुकन लेवा हाल्या रे राजना आज एज रयत मारा मुख जोवा राजी नथी वीरा आवा मेणा मारा थी सहन नथी थाता माटे राज माथी तमारा मातुश्री ने बोलाओ। हा महाराजा आज पर धन बोलावे मातुश्री आवा जोरे हे आवा जो राजने दरबार पर धन बोलावे मातुश्री आवा जोरे आजे पर दान बोलावे मातुश्रिया जोरे ये वो तेरे सुरे छाया
ગાતી મારવાડની રૈયત શું કહેવા માંગે છે Yeah.
સત્ય વાત છે રાણી. અરે રાણી, પણ તમે જાણતા નથી હા રાજન, આજે દીકરી તો પારકા ઘરની આશ કહેવાય, એને આજે પરણાવો તો કાલે પોત પોતાના સાસરી ચાલી જાય. હા રાજન, અને આજ તો કદાચ લુલો લંગડો કે બાડો બોબડો એક પણ પુત્ર હોય ને રાણી, તો મારા ગયા પછી આ રાજ સંભાળે, ને તારા રાજ નહીં એક દિવસ મણમણના તાળા મારવા પડે રાણી. હા રાજન, તમારે કેવી વાત સત્ય છે, પરંતુ જો વિધાન હોય ને આપણા નસીબની અંદર સંતાન સુખ લખવાનું ભૂલી ગયે છે, અને કાં તો વિધાતા આપણાથી રૂઠી હશે, તો એના માટે શું કરીએ રાજન આજ. અરે રાણી, આજ આપણી રૈયત આપણું ધન ખાય, આજ મને ડગલે ને પગલે વાકડવા વેણ બોલે છે, કે જેના એક એક શબ્દ એ મારું જીવતર ખારું ઝેર થઈ ગયું છે રાણી. આવા મેણા મારાથી સહન નથી થતા, માટે કાશી વિશ્વનાથ ના શરણે જવાની રજા આપો રાણી. અરે રાજન, તમે કહો છો કે આજ કાશી વિશ્વનાથ જવાની મને રજા આપો, પણ મારી કોઈ ના નથી, પરંતુ આપણી દીકરી સગુણા હવે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તેના લીલુડા શ્રીફળ મોકલો, સારો રજવાડો ગોતી, સારો મુરદ્યો ગોતી, દીકરી સગુણાને મૈયરની મેની મેલાવો, મામાના ઘરના પાનેતર ઉડાડો, રૂડા માંડવડા રોપાવો, પંડે પીઠી ચોડાવી, લાડકોડતી પણ આવી, સાસરે વળાવ્યા પછી તમે સુખેથી વનમાં જજો રાજન, સુખેથી વનમાં જજો. ભલે રાણી, જેવી તમારી ઈચ્છા. અરે વીરા પ્રધાન, બોલો મહારાજા. રાજમાંથી સારા એવા ગુરુદેવને બોલાવો. હા મહારાજા. આજે પરદાન હે બોલાવે ગુરુદેવ આવો જોરે રે. હે આવા જો રાજને દરબાર પરદાન હે બોલાવે ગુરુદેવ બોલાવે ગુરુદેવ આવે રે. એ આવ્યા રાજને દરબાર પર દાદા બોલાવે ગુરુદેવ આવ્યા રે. એ પધારો ગુરુદેવ. અરે અત્યારે બોલવાનો કારણ તો કહો. આમ તો મારા જને પડ્યા છે. હિયાજે ગુરુદેવ આવીને રાજમાલ નમનો કરે પધારો ગુરુદેવ. એ તમને લડે રાખના આમ ગુરુદેવ હે આવીને રાજમાલ નમનો કરે. અત્યારે બોલાવાના કારણ તો કહો. અરે આજે ભુદેવના શરણોમાં ઉકરણગઢના રાજા અજમલના નમન છે. અરે ભુદેવ, અત્યારે બોલાવાનું કારણ તો એટલું જ કે આજ મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, માટે એમના લીલુડા શ્રીફળ લઈ તમારે દેશ અને પરદેશ જવાનું છે.
અને જ ક્યાં દેશ જવું ને ક્યાં દેશ ન જવું એની જરાક મને વાત કરશો તો સાંભળો ગુદેવ હે એવા દેશ રે એ રજો ને ગો દેવ પારા દે જાજો જો પ્રદેશ જવાનું કહો છો પ્રદેશ જવાનું કહો છો તો આજ પિંગલગઢ ન જવાના કારણ તો કહો હા ભૂદેવ કારણ કે પિંગલગઢ ના રાજા પઢિયાર સાથે આજ મારે 20-20 વર્ષ ત્યાં વેર ચાલ્યું આવે છે અને કદાચ તમે ત્યાં જશો તો તમારા અપમાન પણ થશે માટે રસ્તો કદાપી ના લેતા અરે મહારાજા આ બુદ્ધિઓ નું સંતાન જ્યાં તમારી દીકરીનું સિફારસ કરીને આવે જ્યાં આપણે કબૂલ મંજૂર હોવું જોઈએ મહારાજા પાત્ર સુધી પૂગ્યું છે મિત્રો મંડળ સુરત ની અંદર 12 વર્ષ મિત્રો ચાલે છે ગૌશાળા ના લાભાર્થી મિત્રો તો અહિયાંથી અમારા બે સભ્ય નોટબુક લઈને આવશે જે પણ ભૂગાય તે ફૂલ ની તો ફૂલ ની પાકડી એમાં લખાવજો મિત્રો જ્યાં મજા આવે ત્યાં વરતા રહેજો મંડળ સવાર સુધી જોવા લાયક મિત્રો છે અને તમને પણ મજા આવશે હાલ ઈવાર કે એવું મંગે ગોરદેવ આલિયા રે વાર કે ઉમંગે ગોર દેવ આલિયા રે એ જવા લાગ્યા દેશ ના વિરાસ રે હર કે ઉમંગે ગોર દેવ આલિયા
ના બોલાય ઓ પરદરિયા આવી આવે તપાય જાજે પરદરિયા આવી નરેન્દ્ર સરણે રમે અરે હા પરદરિયા આવી જાજે પરદરિયા આવી નરેન્દ્ર સરણે રમે નમન કરે વારો વાર નમન કરે વારો વાર પરદરિયા આવી નરેન્દ્ર સરણે રમે અરે વિજય બબદાન તમારો દેખાઓ હું બોલે વા બાપુ અત્યારે અરે પ્રધાન જી જી બાપુ રાજનંદર તમારા કામ ચાજ પડ્યા છે કે આપના પિંગક ના કાંગરે મોરલા પેલા ટહુકા કરતા કોઈ લો પણ મીઠા ટહુકા કરતી એ ના બદલે આજ કાળો કકળાટ કરી રહી છે લાગે છે આપણે કોઈ દુશ્મન માણસ આજ આપણે પિંગક નગરી ની અંદર પ્રવેશ કરવા માંગે છે માટે રાજરા સુખી ફેરાવા કરો કે મારી રજા સિવાય આ બહારનો માણા કોઈ અંદર નહીં અને અંદરનો માણા કોઈ બહાર નહીં જાઓ મારો હુકમ છે રાજરા સુખી ફેરા કરો આ મહારાજા આવો તમે સિંહાસન ઉપર આવો બાપુ પ્રધાનજી મારે એક પરંગ કરો રાજના સુખી ફેરા કરો જાઓ આ તો માઠું બદલે માશ્યું આવી હું આવી હે તો ન દેખાતો હું લેવા આવ્યો એવું મને શું ખબર પાણી ભરવા આવ્યો સને જો તો અત્યાર નો આવતી હોય તો કેમ ટાટાપોર આવઈ ને ત્યાં જ ટાટાપોર નથી થો કડકો છે ગરમપુર છે હે પાણી ભરવા આવ્યું પાણી સેફ નથી પાણી તો બહુ છે પિતર બાપુ હોતા હોય બાપુ હોતા તો એમ કઈ દેખીરો નહીં કરી ભરવા દે ને નહીં અમસ કરો અમારે તો અવાજ નથી કરવો તો તમે મરી જાવ ને કી સી ચિંતામાં કિચડો કિચડો અવાજ આવે છે કિચડો અવાજ આવે છે તો તને કે દઉં કીધું ઓઇલ નો ડબલો મગાવવાનો કાઈ વાંધો નહીં બાપુ ઓઇલ પર બહાર જાય ને એની ભેગું એક ડબલો મગાવી લે કુંડી માં ભર લેજો પાણી અવાજ હા મરી જા કુંડી માંથી હું ભરે કુંડો માં કુંડી માંથી ભર્યા જેવું રહેવા દેસ તું પાણી કેમ હું કઈ ડોળો નત કર નાખ જરા આવી તે ડખોળી નાખે કુંડી આખી વાહ ભાઈ વાહ હું નાતો નથી ત્યાં ડખોળતો હોય હારું નાતો નથી બાપુ ભાઈ લપાઈ બે જાજા બાપુ પાન બાપુ જાગે ને તો કે સોડિયું પાણી ભરવા આવ્યું છે એમ કહું બાપુ હા જા બે જા કાય વાત ઓ બાપુ હાલો મારા પહોને હવે પાછા વાળ આમ સખી સરલ પુન મની રાખડી અને ચંદ્ર ચડો છે સંયર મરી રે યા સાદાને પછવારે આહુરાજ કે દી ઉગ સે રે નો સંયર મરી વારે પૂરજ કે દી યુગ સે રે
કોઈને છૂટા જોતા હોય તો અમારા સાઉન્ડ પાસે પડશે. I'm gonna be
ગુજરાતી અંબાણી ગુજરાતી ગુજરાતી ની બોલ અમે લહેરી લાલા અમે લહેરી લાલા સુની ધણી વેલા આવજો એ તમે વીરમ દે નવી એ લીલા પીળા તાર ને જા પર કે ધણી લીલા પીળા તાર ને જા પર કે ચડતા ને જા રે મારા રામદેવ પીરના ને જા
Bye.
ये पादरनी बनिहारी तू सो मारी बेन जो देवी पादरनी बनिहारी तू सो मारी એવી પાદર ની બની હારી તું સો મારી બેન જો એવો કાયો રાના કરને કોરેનો રાજવી એવો કાયો રાના કરને કોરેનો રાજવી છોકરા નામ આખું ન હોય ખાલી રાશિ કહી દઉં બરાબર તમે ચા પાણી ની તૈયારી કરજો નહીં ચા ના ના કઈ નઈ કઈ ખમણ તો બહુ કે અરે બધા હા તમે ગુલફી વેસવીસ ખાવીસ ગુલફી વેસો ગુલફી વાળો કાળા કપડા થોડા પહેરે અમે ગમે પહેરવી હાથમાં આવી પહેરી લેવાનું એવું છે અહીંયા તમે અહીંયા અમે ગુલફી વેસવી ગુલફી વાળો તમારું નામ
મારું નામ કેશવજી. પપ્પા નામ ઈ એમ આવી ગયું. બાનું નામ ઈ એમ આવી ગયું. એટલે બધા એના ક્યાંથી આવે? તમને કઈ વાંધો? હાથ પેઢી નહીં હું જોડી દઉં તો સેટિંગ નો આવ્યું. નો સમજાણો તમને કઈ નહીં? હે નહીં. જો સાંભળો, મારું નામ કેશવ. તારું નામ કેશવ? રેડી? મારા બાપા નામ સૌજી. બાપા નામ સૌજી. બા નામ વજી. કેશવજી થઈ ગયું કે નહીં? તો પછી અમે તમને કઈ લોકો ને કઈ મંદિર તો નડે નહીં? કઈ નડે નહીં. અરે પ્રધાનજી, આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? તો બાપુ પૂછવું પડે. પૂછતા હો. હે બાપુ, આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? અરે પ્રધાનજી, આ પિંગળગઢ નગરી છે અને રાજી પઠિયા રાજ કરે છે. વાહ બાપુ વાહ. હે ભાઈ, આ પિંગળગઢ નગરી છે અને રાજા રેઢિયાર રાજ કરે છે. અરે પ્રધાનજી, હા મહારાજ, પિંગળગઢ નગરી તો સાચી વાત, પણ રાજા કદી રેઢિયાર ના હોય. અમારા રાજા રેઢિયાર હોય તમને કઈ વાંધો? ના ભાઈ, અમને કઈ વાંધો નથી. તો પછી એવું કઈ નામ ન હોય એમ? નહીં હોય એવું? ફરકું પૂછતા હો. પૂછતો હું. હા, હે બાપુ, આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? અરે પઠાણજી, મેં તમને એક વાર કીધું ને કે આ પિંગળગઢ નગરી છે ને રાજી પઠિયા રાજ કરે છે. કાંઈ વાંધો નહીં, બોલાય દે બાપુ, પૂછવું પડે મારા મારા. આ પિંગળગઢ નગરી છે ને રાજા પઠિયા રાજ કરે છે. અરે પ્રધાનજી, પિંગળગઢ નગરી હોય અને જો રાજા પઠિયાર ના રાજ હોય તો જઈને તમારા મહારાજ ને કહો કોઈ દાદા અંદર આવવાની રજા માંગે છે. એ દાદા વાળી, એનો દાદા હે? દાદા અહીંયા હું મારા બાપુ બેસ છવી. દાદા દાદા, આ તો કઈ બોલવી નહીં તો ઉપર ચડતા જાય. અરે ગોર દાદા. હા તો ભાઈ એમ કહો ને ગોર દાદા, દાદા તમે છી. જી બરાબર છે. એમને શોખવટ કરવી જોઈએ ને. હું આવ્યા અહીંયા? હે? હું આવ્યા? એ હું બાપુ ને બધું કે મને કયો કઈ વાંધો? તમે બધું મારું પૂછી લીધું, બા નું પૂછ્યું, બાપા નું પૂછ્યું, અમે જરાક તમને પૂછ્યું હું થાય? બાપુ ને કહું, તમે તમે સાંભળજો, હું બાપુ ને કહું. એવું કરશો? કઈ વાંધો? આ બાપુ, દાદા આવવાની રજા માંગે છે, કેમ કરશો? અરે પ્રધાનજી, રાજના હોય તો રાજ ખુશી થી લેતા આવો, અને જો તો આપણે રાજમાંથી તમને કઈ દક્ષિણા આપી જે માર્ગે આવે છે તે માર્ગે તમને હરખેથી ચાલતા કરો. કઈ વાંધો નહીં દાદા, રાજના છો કે પછી બહુરિયા? અરે પ્રધાનજી, રાજના હોય તો દાય સુધી એવા હોય ને ભાઈ. કાઈ નિકી નો કે ભાઈ, અત્યારે બસ સ્ટેન્ડ કપડા બદલીને ડાયરેક્ટ અહીં આવે. નહીં ભાઈ, એ બસ સ્ટેન્ડ વાળો તો નથી જ પાછો. હા તો ભલે, રાજના હોય તો વહી આવો, નકર દક્ષિણા લઈને નીકળો. અહીં તો હવાર 7 વાગે આવી ગયા. હે? હા અમે આવ્યા છે. વહી આવો તમ તમારો. હાલો. અરે પિંગળગઢ ના રાજની બરિયાર ને આ બુદ્ધિઓ ના નમન છે. અરે બુદ્ધિઓ ના ક્ષણો માં આજ રાજી પઢિયા ના પણ નમન છે. કહો બુદેવ, આમ ક્યાંથી આવો છો અને આમ ક્યાં જઈ રહ્યા છો અને મારી પિંગળગઢ ને આવવાનું કારણ કહો. અરે મહારાજા, અહીં સુધી આવવાનું કારણ તો એટલું જ છે કે આજ પોકરગઢ ના કોણકી રાજવી અજમાલ તેમની દીકરી સગુણા નું શ્રીફળ લઈને આવો છો મહારાજા. અરે નહીં નહીં બુદેવ, તમે ભાન તો નથી ભૂલ્યા ને? પોકરગઢ રાજા અજમલ કે કોણ જેની સાથે મારે 20 વર્ષતા વેસેલ્યું આવશે, એટલું જ નહીં પણ 22 વર્ષતા બોલાશે. આજ તલવારની ધારે લોહીના સાંટણા સટાઈ રહ્યા છે અને તમે એના સિફ લઈ અને મારા દીકરા સાથે જિલ્લા આવ્યા છો, એ સિફ તો કદાપી નહીં સ્વીકારું. માટે જે માર્ગે આવ્યા છો એ માર્ગે તમે પાછા ચાલતા થાઓ. અરે મહારાજા, વેરની વાત ભૂલી વેવાઈની વાત કરો મહારાજા. જો તમે સિફલાય શિકાર નહીં કરો તો બુદ્ધ નું સંતાન આ બ્રહ્મત્યા કરશે, બ્રહ્મત્યા નો પાપ આજ તમને ને તમારી પિંગળગઢ નગરી ને રહેશે મારા. અરે નહીં નહીં બુદેવ, એક રસપુત સંતાન કોઈ બ્રહ્મ ની હત્યા લેતો નથી, માટે મારા રાજ નું વિસામ કરો. હમણાં રાજ માંથી કુર પ્રતાપ ને બોલાવું છું. પ્રધાનજી, રાજ માંથી પ્રતાપ ને બોલાવો. લાવો મને તમને જો બાપુ બોલાવશે કે કુંવર પ્રતાપ ને બોલાવું. પ્રધાનજી, હા દાદા નો હુકમ છે. હું કુંવર ને બોલાવો. કોનો? બાપુ નો? મારો બાપુ નો. ઠીક એમ, મારે ક્યાં છે કામ થઈ. એ આજે પરધન બોલાવે પ્રતાપિયા આવજો રે. એ આજે પરધન બોલાવે પ્રતાપિયા આવજો રે. આવજો રાજને દરબારી, આવજો આપણે દરબારી, આવજો રાજને દરબારી, આવજો આપણે દરબાર. પરધન બોલાવે પ્રતાપિયા આવજો રે.
શેફ હો મીટર કાપી ગયા છે જાઓ બાપ દીકરો બે ભરો હી બેલાયવા મેં કીધું હમણાં જાકા જીકી બોલે મેં પધરને મારશે હમણાં તોનારી નાખજે મને નહીં જીવડા ઉડાડતા આમ 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 કરી તમારા બાપાનું કામ પડ્યા અરે પિતાશ્રીના ચરણોમાં પુરતપતા પ્રણામ અરે પિતાજી અત્યારે બોલવાનું કારણ અરે બેટા પ્રતાપ રાજને અંદર તમારા કામ ચાજ પડ્યા છે કે પોકરકથી બુદેવ આવ્યા છે અજમજાદીની દીકરી સગુણાના લીવડા સે પર લઈ આજે તમારી સાથે જિલ્લા વ્યવહાર છે માટે એસી પર તમારે જીલવાના છે નહીં નહીં પિતાજી આથી પર હું કદાપી નહીં સ્વીકારું કારણ કે પોકરણગઢના રાજન સાથે 20 વર્ષથી વેર તેમજ 22 વર્ષથી અબોલા અરે નહીં નહીં બેટા પ્રતાપ આટલો બધો ક્રોધ કરો માં જો તમે એસી પર નહીં સ્વીકારો તો ભૂદેવ અહીંયા બ્રહ્મત્યા કરશે અને બ્રહ્મત્યાનો પાપ આપણી પિંગાગઢ નગરીને સિરે રહેશે માટે હરખેથી લુણા નાળિયા જીલી લ્યો જે પિતાશ્રીની આજ્ઞા